ખુડવેલ ગામે ખલીફા ફળિયામાં હાલમાં બનાવવામાં આવેલ 400 મીટરના રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, જે અંગે ગામ લોકોએ તાલુકા પ્રમુખ સહિતના લોકોને બોલાવીને રજૂઆત કરી હતી. હાલમાં રસ્તાના કામો કોન્ટ્રાક્ટર અને એસઓની મિલીભગતથી ગામના સરપંચને દબાણ આપી પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો કામો લેતા હોય છે, જેમાં એસઓને મોટું કમિશન મળતું હોય છે, જેના કારણે રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે. ત્યારે ચીખલી તાલુકાના ખુડવેલ ગામે ખલીફા ફળિયામાં 400 મીટર જેટલો રસ્તો પરિમલ નામના કોન્ટ્રાક્ટરને બનાવવામાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, ત્યારે નાની ઉંમરમાં મોટી કમાણી કરવા અને નાની ઉંમરમાં જ લખપતિ બનવાના સપના જોતા કોન્ટ્રાક્ટરે મોટો ભ્રષ્ટાચાર કરી રસ્તામાં હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હતું. આ રસ્તો જોતા જ ખબર પડે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તામાં કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય. આ રસ્તામાં પગ મારતા જ રસ્તામાં મોટા ખાડા પડી જાય છે, તો રસ્તામાં માત્ર ધૂળનો જ ઉપયોગ થયો હોય તેવું લાગી રહ્યું છે. આ રસ્તામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગામ લોકોએ તાલુકા પ્રમુખ સહિતના અધિકારીને રજૂઆત કરી હતી, ત્યારે તાલુકા પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના ખુડવેલના સભ્યો સહિત લોકોએ રસ્તાની મુલાકાત લઈ જોતા ખરેખર રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી કોન્ટ્રાક્ટરને નાણાં ન ચૂકવવા સરપંચને સૂચના આપી હતી. તો કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારમાં અધિકારીઓ સામેલ હોવાનું જણાવ્યું હતું. આ રસ્તાઓ એટીવીટીમાંથી જે લેવામાં આવ્યો છે એમાં લો મટીરિયલ હોય એવું મને લાગી રહ્યું છે, અને એકદમ છારી નાખી છે એ પણ કંઈ ધૂળવાળી લાગે છે. એટલે જેણે ચેક કરવા માટે આવ્યા છે સાહેબ, એમણે પણ ભ્રષ્ટાચાર જ વાપર્યો હોય એવું લાગી રહ્યું છે. આમાં જે પણ અધિકારીઓએ ચકાસણી માટે આવ્યા છે એમણે પણ કંઈ દેખરેખ રાખી હોય એવું લાગતું નથી, અને બધાએ ભ્રષ્ટાચારનો વ્યાપ વધાર્યો હોય એવું મને લાગી રહ્યું છે. જેથી આ રસ્તા માટેની જે બન્યો છે એટીવીટીમાંથી, અને એટીવીટીમાંથી રસ્તાઓ ખાસ કરીને અમને આપતા નથી, આદિવાસી વિસ્તારમાં એ લોકો રસ્તાઓ આપતા નથી. એટલા માટે જે આ રસ્તો જે ભાઈએ કોન્ટ્રાક્ટર બનાવ્યો હોય એ રસ્તાની મારે નોંધ લેવી છે, અને એમણે તપાસ કરવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. ખલીફા ફળિયામાં જતો રસ્તો હું તાલુકા પંચાયતના પ્રમુખ નાતે ગામ લોકોની ફરિયાદ થઈ કે રસ્તો હાંકડો બન્યો, બરાબર બન્યો નથી, ક્વોન્ટિટી ક્વોલિટી મેન્ટેન્સ થઈ નથી. તો મેં જાતે રસ્તાનું નિરીક્ષણ કર્યું અને જોયું તો સિલકોટ વ્યવસ્થિત થયો નથી, રસ્તાની લેન્થ અને પહોળાઈ, એટલે પહોળાઈ બી 6 ફૂટ થાય ને કોઈ જગ્યાએ 7 ફૂટ થાય, એટલે 3 મીટરનો ખરેખર રસ્તો બનેલો નથી. તો એમને હૈયા ધરપડ આપી કે ભાઈ આ રસ્તો 3 મીટરનો થાય ને સિલકોટ થાય ને સાઈડ શોલ્ડરિંગ વ્યવસ્થિત થાય એવી એમને સૂચના આપી છે. તો એટલે એથી કરીને રસ્તો વ્યવસ્થિત થાય, આ લોકોનો વાપરવાનો બહુ જિંદગીમાં પહેલીવાર રસ્તો બન્યો હોય તો પછી આ રસ્તો વ્યવસ્થિત થાય એવી મેં રજૂઆત કરી.